જયકાળ ભૈરવ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે રહસ્યમય જાણકારી ચેનલ ઉપર આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે સોસઠ જોગણીઓમાં કોણ છે કઈ રીતે સોસઠ જોગણીઓમાંનું પ્રાગટ્ય થયું હતું અને તેની કથા વિશે પણ આપણે આ વિડીયોની અંદર જાણીશું અને સાથે સાથે મિત્રો હું તમને એ પણ જાણકારી આપીશ કે આ સોસઠ જોગણીઓના કુલકેટલા મંદિર આપણા ભારત દેશની અંદર આવેલા છે અને અષ્ટયોગણિયું કોણ છે અને સોસઠ જોગણીઓના સાથે સાથે હું તમને નામ પણ આ વિડીયોની અંદર જણાવીશ તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને શરૂ કરીએ પણ તે પહેલાં મિત્રો જો તમે આપણે આ રહસ્યમય જાણકારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો તો સારો હવે વિડીયોને આપણે શરૂ કરીએ પહેલાં મિત્રો હું તમને એ જણાવું કે આ સોસઠ ચોગણીમાંના ભારત દેશની અંદર કુલ કેટલા મંદિર આવેલા છે અને કઈ કઈ જગ્યાએ આ માતાજીના મંદિરો છે તો મિત્રો ભારત દેશની અંદર સોસઠ ચોગણીના કુલ ચાર મંદિરો આવેલા છે જેમાંથી બે મંદિરો ઓડિશામાં છે અને બે મંદિરો મધ્યપ્રદેશમાં છે હવે મિત્રો હું તમને જાણકારી આપું કે આ સોંસઠ જોગણીઓ કોણ છે તમે આઠ કે સોસઠ જોગણીઓ વિશે સાંભળ્યું હશે ઘણા બધા લોકો તેના વિશે જાણતા પણ હશે વાસ્તવમાં આ બધા આદિશક્તિમાં કાલીના અવતારો છે હવે કઈ રીતે આ સોંસઠ જોગણીઓનું પ્રાગટ્ય થયું તેની પણ જાણકારી તમને આપી દઉં તો ઘણા વર્ષો પહેલાંની આ વાત છે કોર નામનો એક રાક્ષસ હતું તેની સાથે માતા કાલીની લડાઈ ચાલી રહી હતી માતા કાલીનું યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે માતા કાલીએ આ બધા અવતાર ધર્યા હતા સોસઠ જોગણીના અને સોસઠ જોગણી અને માતા કાળીએ ભેગા થઈ અને આ કોર નામના રાક્ષસનો વધ કર્યો હતો તો આવી રીતે મિત્રો સોંસઠ જોગણીનું પ્રાગટ્ય થયું હતું આ જે સોસઠ જોગણીઓ છે તે માતા પાર્વતીની મિત્ર અને સખીઓ પણ ગણવામાં આવે છે આ સોસઠ જોગણીઓમાંથી દસ મહાવિદ્યાઓ અને સિદ્ધ વિદ્યાઓ પણ ગણાય છે આ બધા મૂળ શક્તિ કાલીના જુદા જુદા અવતારો છે કેટલાક લોકો કહે છે કે તમામ જોગણી મુખ્ય કાલી કુલ સાથે સંબંધ ધરાવે છે અને તેઓ તમામ તંત્ર મંત્ર યોગ વિદ્યાની સાથે ગાઢ સંબંધ ધરાવે છે આ બધી સોસઠ જોગણીઓની પાસે આલોકિક શક્તિઓ છે જેથી ઇન્દ્રજાળ જાદુ વશીકરણ મારણ મોહન સ્તંભન આવા બધા કાર્યો જો તમારે કરવા હોય તો આ સોંસઠ જોગણીઓની કૃપા હોવી જરૂરી છે સોસઠ જોગણીઓની કૃપા વગર આવા કાર્ય સિદ્ધ થતા નથી જેમાંથી મુખ્ય આઠ પ્રકારની આ જે જોગણીઓ છે તે વખણાય છે તેના નામ કંઈક આવી રીતે છે મિત્રો આને યક્ષણી પણ કહેવામાં આવે છે સૌર સુંદરી મનોહરા કનકવતી કામેશ્વરી રત્યસુંદરી પદ્મની નીતિની મધુમતી આજે મિત્રો આઠ પ્રકારની યક્ષિણી છે જેને યોગીની અને જોગણી પણ કહેવામાં આવે છે આની મદદથી મિત્રો ભાગના સાધકો જે છે તે તંત્ર મંત્ર સાધનાઓ કરે છે ઇન્દ્રજાળ વશીકરણ મારણ સ્તંભન મોહન આવા બધા પ્રયોગો થાય છે જો આ યક્ષિણીની કૃપા હોય તો હવે મિત્રો હું તમને આજે જે જોગણીઓમાં છે તેના નામની જાણકારી આપી દઉં જેમાં પહેલાં નંબરની જે જોગણીમાં આવે તેનું નામ છે પિંગલાક્ષી બીજા નંબરની જોગણીમાંનું નામ આવે છે વિશાલાક્ષી ત્રીજા નંબરની જોગણીમાંનું નામ આવે છે સમૃદ્ધિ ચોથા નંબરની જોગણીમાંનું નામ આવે છે વૃદ્ધિ પાંચમા નંબરની જોગણીમાનું નામ આવે છે શ્રદ્ધા છઠ્ઠા નંબરની જોગણીમાંનું નામ આવે છે સ્વાહા સાતમા નંબરની જોગણીમાંનું નામ આવે છે સ્વધા આઠમા નંબરની જોગણીમાંનું નામ આવે છે અભિજ્ઞા નવમા નંબરની જોગણીમાંનું નામ આવે છે માયા દસમા નંબરની જોગણીમાંનું નામ આવે છે શિવા અગિયારમા નંબરની જોગણીમાંનું નામ આવે છે સંજ્ઞા બારમા નંબરની જોગણીમાંનું નામ આવે છે વસુંધરા તેરમા નંબરની જોગણીમાંનું નામ આવે છે ત્રિલોક ગાત્રી ચૌદમાં નંબરની જોગણીમાનું નામ આવે છે સાવિત્રી પંદરમા નંબરની જોગણીમાનુ નામ આવે છે ગાયત્રી સોળમા નંબરની જોગણીમાનું નામ આવે છે ત્રિદશેશ્વરી સત્તરમા નંબરની જોગણીમાનું નામ આવે છે સુરૂપા અઢારમા નંબરની જોગણીમાનું નામ આવે છે બહુરૂપા ઓગણીસ નંબરના જોગણીમાનું નામ આવે છે સુંદર માતા વીસ નંબરના જોગણીમાનું નામ આવે છે અશ્યુ એકવીસ નંબરના જોગણીમાનું નામ આવે છે વિમલ બાવીસ નંબરના જોગણીમાનું નામ આવે છે અમલા ત્રેવીસ નંબરના જોગણીમાનું નામ આવે છે અરુણી ચોવીસમા નંબરની જોગણીમાનું નામ આવે છે આરુણી પચીસમા નંબરની જોગણીમાનું નામ આવે છે પ્રકૃતિ છવ્વીસ નંબરના જોગણીમાનું નામ આવે છે જયનીતિ સત્યાવીસ નંબરના જોગણીમાનું નામ આવે છે સૃષ્ટિ અઠાવીસ નંબરના જોગણીમાનું નામ આવે છે સ્થિતિ ઓગણત્રીસ નંબરના જોગણીમાનું નામ આવે છે સહંતિ ત્રીસ નંબરના જોગણીમાનું નામ આવે છે સંધિયા ત્રીસ નંબરના જોગણીમાનું નામ આવે છે હંસી બત્રીસ નંબરના જોગણીમાનું નામ આવે છે મદ્રિકા તેત્રીસ નંબરના જોગણીમાનું નામ આવે છે વઝકા ચોત્રીસ નંબરના જોગણીમાનું નામ આવે છે દેવમાતા પાંત્રીસ નંબરના જોગણીમાનું નામ આવે છે ભગવતી છત્રીસ નંબરના જોગણી માતાનું નામ આવે છે દેવકી સાડત્રીસ નંબરના જોગણીમાનું નામ આવે છે કમલાસના આડત્રીસ નંબરના જોગણીમાનું નામ આવે છે ત્રિમુખી ઓગણચાળીસ નંબરના જોગણીમાનું નામ આવે છે પ્રમુખી ચાલીસ નંબરના જોગણીમાનું નામ આવે છે સુરાસર ભીમદિતિની એકતાલીસ નંબરના જોગણીમાનું નામ આવે છે લંબો પષ્ઠી બેતાલીસ નંબરના જોગણીમાનું નામ આવે છે ઉદવર્ક કેશી તેતાલીસ નંબરના જોગણીમાનું નામ આવે છે બકુર શીખ ચુમ્માલીસ નંબરની જોગણીમાનું નામ આવે છે હુકોદરી પિસ્તાલીસ નંબરની જોગણીમાનું નામ આવે છે રથરેખા છેતાલીસ નંબરની જોગણીમાનું નામ આવે છે શશી રેખા ચોડતાલીસ નંબરની જોગણીમાનું નામ આવે છે ગગન વેગા અડતાલીસ નંબરની જોગણીમાનું નામ આવે છે પવન વેગા ઓગણપચાસ નંબરની જોગણીમાનું નામ આવે છે ભુવન પાલા પચાસ નંબરની જોગણીમાનું નામ આવે છે મદના તુરા એકાવન નંબરની જોગણીમાનું નામ આવે છે અનંગા બાવન નંબરની જોગણીમાનું નામ આવે છે અનંગ મથના ત્રેપન નંબરની જોગણીમાનું નામ આવે છે અનંગ મેલેખા ચોપન નંબરની જોગણીમાનું નામ આવે છે અનંગ કુસુમા પંચાવન નંબરની જોગણીમાંનું નામ આવે છે વિશ્વરૂપા છપ્પન નંબરની જોગણીમાંનું નામ આવે છે સુરાધિકા સત્તાવન નંબરની જોગણીમાંનું નામ આવે છે શયકરી અઠ્ઠાવન નંબરની જોગણીમાંનું નામ આવે છે શક્તિ ઓગણસાઠ નંબરની જોગણીમાંનું નામ આવે છે અક્ષોભૈયા સાઠ નંબરની જોગણીમાંનું નામ આવે છે સત્યવાદીની એકસઠ નંબરની જોગણીમાનું નામ આવે છે બહુરૂપા બાસઠ નંબરની જોગણીમાંનું નામ આવે છે સુશીવતા ત્રેસઠ નંબરની જોગણીમાનું નામ આવે છે ઉદારા છઠ નંબરની જોગણીમાનું નામ આવે છે વાગીશી તો મિત્રો આ હતા સોસઠ જોગણીઓમાંના નામ અને આ હતો મિત્રો સોસઠ જોગણીઓમાંનો ઇતિહાસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો તો જય ભૈરવ મિત્રો જય બોળેના તરણ મહાદેવ હર